આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. આજે ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી કરતા ઈચ્છુક કાર્યકર્તાઓને એમની રજૂઆત સાંભળવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં પણ અલગ અલગ વોર્ડ દ્વારા અલગ અલગ સીટના દાવેદારોને સાંભળવા માટે અમે સૌ આવ્યા છીએ. જે પ્રમાણે કેન્દ્ર સરકારે કરેલા કામો, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબની સરકારે કરેલા કામો, ગુજરાતમાં આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબની સરકારે કરેલા કામો અને અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના પેજ સમિતિના એક જન આંદોલન થકી અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતની આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે અને ખાસ કરીને સુરતની 120માંથી 120 બેઠકો જીતીને ભારતીય જનતા પાર્ટી નવો વિક્રમ સ્થાપશે. જો પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનું એક વિઝન હોય છે, એમણે એ વાત કરી છે ત્યારે પરિસ્થિતિને અનુરૂપ અને ટિકિટનો આપવાનો આખરી નિર્ણય તો પ્રદેશની પાર્લામેન્ટરી સમિતિનો હોય છે. તો આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી અને આખી પાર્લામેન્ટરી બોર્ડ સુરત માટે સર્વશ્રેષ્ઠ 120 ઉમેદવારો મેદાનમાં ઉતારશે.